સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના રહીશોને છેલ્લા 10 મહિનાથી પીવાના પાણીથી કંટાળી હલ્લા બોલનો કાર્યક્રમ કર્યો. ગોરવા લક્ષ્મીપુરા રોડ 10 મંદિર પાસે આવેલી સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના રહીશોને છેલ્લા 10 મહિનાથી પીવાનું પાણી મળતું નથી, જે અંગે અવારનવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતા આજે સ્થાનિક રહીશોએ હલ્લા બોલનો કાર્યક્રમ કર્યો હતો અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને થાળી વેલણથી થાળીનાદ કરી તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો. ભાજપ સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે ત્યારે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવાના રહીશો છેલ્લા 10 મહિનાથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ વહીવટી પાંખને જાણ કરી પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર નહીં મળતા સ્થાનિકોએ હલ્લા બોલનો કાર્યક્રમ યોજી કોર્પોરેશનની બેવડી નીતિનો વિરોધ કર્યો હતો. કોર્પોરેશન દ્વારા નજીકમાંથી જ નવી પાણીની લાઇન નાખવામાં આવી રહી છે, છતાં પણ તેમાં આ એપાર્ટમેન્ટના રહીશોને પાણીનું જોડાણ નહીં આપતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. આજે હલ્લાબોલ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક રહીશોએ થાળી અને વેલણનો ઉપયોગ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. કોર્પોરેશનની બેવડી નીતિનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાન વીરેન રામી અને સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના તંત્ર પર આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 10 મહિનાથી પીવાનું પૂરતું પાણી મળતું નથી, છતાં કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો કરી છે, છતાં પણ પીવાના પાણીનો પ્રશ્ન જે છે તે જ રહ્યો છે. અમારી સોસાયટીની નજીકમાંથી જ પાણીની લાઇન પસાર થાય છે, છતાં પણ તેમાંથી કનેક્શન આપવામાં આવતું નથી, જેથી આજે ના છૂટકે થાળી અને વેલણ વડે થાળીનાદ કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો. બ્યુરો રિપોર્ટ, સતડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ની વાત કરવામાં આવે ત્યારે છેલ્લા 10 મહિનાથી અહીંના લોકો, સ્થાનિક લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિને જાણ કરવામાં આવી છે, ધારાસભ્યને જાણ કરવામાં આવી છે અને વહીવટી પાંખને પણ જાણ કરવામાં આવી છે. તેમ છતાં આ એક પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાણી નથી ત્યારે ખૂબ દુઃખની બાબત છે. એક બાજુ પ્રધાનમંત્રી નળ સે જલની યોજનાનો પ્રારંભ કરે છે, છેવાડાના માનવી સુધી પાણીની વાતો કરે છે અને જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 10 મહિનાથી પાણી નથી, એ ખૂબ દુઃખની બાબત છે. આજે અમે ઢોલ નગારા વગાડી અને થારી વેલણ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હા, સ્વામી વિવેકાનંદ હાઇટ ગુજરાત હાઉસિંગ બોર્ડના અમને મકાનો ફાળવ્યા છે અને છેલ્લા 10 થી 11 મહિનાથી પીવાલાયક પાણી નથી મળતું, તો હું પ્રશાસનને આવેદન આપું છું અને આજાજીજી કરું છું કે આ 1560 લોકો અત્યારે તરસ્યા મરે છે, તો કૃપા કરી કોઈ પોલિટિક્સ પ્રેશર ના કરી આ ગરીબી હેઠળ આપેલા મકાનોને તમે પાણી આપવા વિનંતી છે મારી. આની અંદર ગરીબ પબ્લિક વેચાતું પાણી લાવે છે, એક એક ઘરની અંદર 7 થી 8 સભ્ય રહે છે, નાના બાળકો રહે છે, કોઈની સમસ્યા કચરા પોતું કરીને પોતાનું ઘરનું ગુજરાન કરે છે. તો મોદી સાહેબને મારી વિનંતી છે, જો મારો અવાજ એમના સુધી પહોંચતો હોય તો સાહેબ આ તમે આપેલા ગરીબ પબ્લિકને ડબલ્યુએસના હેઠળ મુજબ તમે અમને મકાન આપ્યા છે, તો તમે આવી અમારા મકાનોની પરિસ્થિતિ જુઓ. આ પબ્લિક છેલ્લા 9-10 મહિનાથી પાણી વગર તડફડે છે. અમારા ગરીબ પરિવારને અમને તમારો સહારો છે, તો કૃપા કરી આ પાણીની સમસ્યા અને ઘણી વીજળીની પણ સમસ્યા છે, તો સાહેબ તમે આ વીજળી અને પાણીની. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.